નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક વિષય ગુજરાતી, જેમાં આપણે બારાક્ષરી ચાલતી હતી, એમાં બારાક્ષરી ભાગ બે. આપણે અત્યારે પુનરાવર્તન ગુજરાતીનું ચાલે છે, ખરું ને? તો એમાં બારાક્ષરી ભાગ બે, પહેલા ભાગમાં આપણે ક થી ધ સુધીનો અભ્યાસ કર્યો હતો, ખરું ને? તો દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં, ગુજરાતીની નોટબુકમાં ક થી ધ સુધી બારાક્ષરી લખી નાખી હશે. જો ન લખી હોય તો લખી નાખવી, અને લખો ત્યારે બોલતા બોલતા લખવું, જેથી આપણને ખબર પડે કે રસોઈ હોય તો શું કહેવાય, દીર્ઘઈ હોય તો શું કહેવાય, ખરું ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો, તો ધ પછી શું આવશે? ન, નગારાનો ન. પછી આ સાદો કક્કો, અને આપણે સળંગ જોઈશું તો એ બારાક્ષરી થઈ જશે. તો આપણે પહેલા ન, નગારાનો ન. પછી નને કાનો ના, નને રસવઈ ની, નને દીર્ઘઈ ની, નને રસવા વાળું નું, નને દીર્ઘા વાળું નું, નને એક માત્ર ને, નને બે માત્ર નહી, નને કાનો માત્ર નો, નને કાનો બે માત્ર નવ, નને માથે મીંડું નમ, નને અડધી વિશેષે નહ. બરાબર. તો આ આડી વારાક્ષરી થઈ, પરંતુ આપણે કક્કા સ્વરૂપે શીખીએ તો આપણને સમજવામાં અને શીખવામાં સરળતા રહે. બરાબર ને? તો ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, અળ, ક્ષ અને ન. બરાબર. તો આ સાદો કક્કો આપણે જે શીખ્યા હતા એ હવે કાનાવાળો કક્કો કહેવાય આને. બરાબર ને? અને આમ સળંગ વાંચીએ તો એ બારાક્ષરી કહેવાય. ચલો, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, શને કાનો શા, શને કાનો શા, સને કાનો સા, હને કાનો હા, અળને કાનો અળા, શને કાનો શા, જ્ઞને કાનો જ્ઞા. પછી આવે છે રસ્વઈ. શું આવશે? રસ્વઈ. નને રસ્વઈ ની, પને રસ્વઈ પી, ફને રસ્વઈ ફી, બને રસ્વઈ બી, ફને રસ્વઈ ભી, મને રસ્વઈ મી, યને રસ્વઈ ઈ, રને રસ્વઈ રી, લને રસ્વઈ લી, વને રસ્વઈ વી, સને રસ્વઈ સી, શને રસ્વઈ સી, સને રસ્વઈ સી, અને રસ્વઈ હી, અને રસ્વઈ ળી, ક્ષને રસ્વઈ ક્ષી, નને રસ્વઈ જ્ઞી. ચલો, પછી દીર્ઘઈ. શું આવશે? દીર્ઘઈ. એટલે આ રસ્વઈ બોલીએ ત્યારે નાના ઈનો ઉચ્ચાર આવશે, દીર્ઘઈ બોલીશું એટલે મોટા ઈનો ઉચ્ચાર આવશે. ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. નને ર દીર્ઘઈ ની, પને દીર્ઘઈ પી, ફને દીર્ઘઈ ફી, બને રસ્વઈ, બને દીર્ઘઈ બી, ભને દીર્ઘઈ પી, મને દીર્ઘઈ મી, યને દીર્ઘઈ ઈ, રને દીર્ઘઈ ઈ રી, લને દીર્ઘઈ લી, વને દીર્ઘઈ વી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ શી, શને દીર્ઘઈ સી, હને દીર્ઘઈ હી, અળને દીર્ઘઈ અળી, ક્ષને દીર્ઘઈ ક્ષી, જ્ઞને દીર્ઘઈ જ્ઞી. હવે જુઓ, આને રસ્વ ઉ કહેવાય. શું કહેવાય? ઉ. અહીંયા રસ્વ ઉ બોલીએ એટલે ઉનો ઉચ્ચાર આવે. તો અહીંયા નને રસ્વ ઉ નુ, નુ, પને રસ્વ ઉ ફુ, ફને રસ્વ ઉ ફુ, બને રસ્વ ઉ બુ, ફને રસ્વ ઉ ભુ, મને રસ્વ ઉ મુ, યને રસ્વ ઉ યુ, રને રસ્વ ઉ રુ, લને રસ્વ ઉ લુ, વને રસ્વ ઉ વુ, સને રસ્વ ઉ સુ, સને રસ્વ ઉ સુ, સને રસ્વ ઉ સુ, વને રસ્વ ઉ હુ, અને રસ્વ ઉ અળુ, ક્ષને રસ્વ ઉ શું, જ્ઞને રસ્વ ઉ જ્ઞુ. આ રસ્વ હોય
ત્યારે નાના ઉનો ઉચ્ચાર આવશે બોલીએ ત્યારે, અને દીર્ઘ આ ઊંધો સાતડો થાય છે એટલે એને દીર્ઘ કહેવાય. શું કહેવાય? દીર્ઘ ઉ. એટલે અહીંયા મોટા ઉનો ઉચ્ચારણ થશે, ઉ લાંબો ખેંચાય છે એટલે નને દીર્ઘ ઉ નુ, પને દીર્ઘ ઉ પુ, ફને દીર્ઘ ઉ પુ, બને દીર્ઘ ઉ બુ, ભને દીર્ઘ ઉ ભુ, મને દીર્ઘ ઉ મુ, યને દીર્ઘ ઉ યુ, રને દીર્ઘ ઉ રુ, લને દીર્ઘ ઉ લુ, વને દીર્ઘ ઉ વુ, સને દીર્ઘ ઉ છુ, સને દીર્ઘ ઉ સુ, સને દીર્ઘ ઉ સુ, ભને દીર્ઘ ઉ હુ, અને દીર્ઘ ઉ ળુ, ક્ષને દીર્ઘ ઉ શુ, નને દીર્ઘ ઉ જ્ઞુ. હવે હ્રસ્વ અને દીર્ઘ જોયું, હવે એકમાત્ર શું આવ્યું? એકમાત્ર. નને એકમાત્ર ને, પને એકમાત્ર પે, ફને એકમાત્ર ફે, એનો ઉચ્ચાર આવે છે. બને એકમાત્ર બે, ફને એકમાત્ર ભે, મને એકમાત્ર મે, યને એકમાત્ર એ, રને એકમાત્ર રે, લને એકમાત્ર લે, વને એકમાત્ર વે, સને એકમાત્ર સે, સને એકમાત્ર સે, સને એકમાત્ર સે, અને એકમાત્ર હે, અળને એકમાત્ર અળે, ક્ષને એકમાત્ર ક્ષે, નને એકમાત્ર ને. હવે આવે છે બે માત્ર, એટલે એ ઈનો ઉચ્ચાર થશે નઈ ઈ અને ઈ. નને બે માત્ર નઈ, પને બે માત્ર પઈ, ફને બે માત્ર ફઈ, બને બે માત્ર બઈ, ફને બે માત્ર ભઈ, મને બે માત્ર મઈ, યને બે માત્ર ઐ, રને બે માત્ર રઈ, લને બે માત્ર લઈ, વને બે માત્ર વઈ, શને બે માત્ર શઈ, શને બે માત્ર શઈ, શને બે માત્ર શઈ, અને બે માત્ર હઈ, અળને બે માત્ર અળઈ, ક્ષને બે માત્ર ક્ષય, નને બે માત્ર નઈ. હવે કાનો કાનો માત્ર શું આવશે? હવે કાનો માત્ર, તો આ કાનો અને માત્ર, તો કાનો માત્ર આવવાથી કોઈ પણ શબ્દની પાછળ ઓનો ઉચ્ચાર આવે છે. નને કાનો માત્ર નો આવ્યો ને, નો તમે બોલશો ને એટલે ઓ પાછળ આવશે. પને કાનો માત્ર પો, ફને કાનો માત્ર ખો, બને કાનો માત્ર બો, ફને કાનો માત્ર ભો, મને કાનો માત્ર મો, યને કાનો માત્ર યો, રને કાનો માત્ર રો, લને કાનો માત્ર લો, વને કાનો માત્ર હો, શને કાનો માત્ર છો, શને કાનો માત્ર સો, શને કાનો માત્ર સો, અને કાનો માત્ર હો, અને કાનો માત્ર અળો, શને કાનો માત્ર ક્ષો, નને કાનો માત્ર જ્ઞો. તો અહીંયા આગળ આવ્યો ઓનો ઉચ્ચાર. અહીંયા આગળ કાનો માત્ર હતું, હવે કાનો અને બે માત્ર. હવે શું આવશે? કાનો અને બે માત્ર. તો અહીંયા અવનો ઉચ્ચાર આવશે. શેનો આવશે? અવ. તો નને કાનો બે માત્ર નવ, પને કાનૂન બે માત્ર પૌ, ફને કાનૂન બે માત્ર ફૌ, બને કાનૂન બે માત્ર બહુ, ફને કાનૂન બે માત્ર બહુ, મને કાનૂન બે માત્ર મઉ, યને કાનૂન બે માત્ર યઉ, રને કાનૂન બે માત્ર રઉ, લને કાનૂન બે માત્ર લઉ, વને કાનૂન બે માત્ર વઉ, શને કાનૂન બે માત્ર શઉ, શને કાનૂન બે માત્ર શઉ, શને કાનૂન બે માત્ર શઉ, અને કાનૂન બે માત્ર હઉ, અને કાનૂન બે માત્ર અળવ, શને કાનૂન બે માત્ર ક્ષૌ, નને કાનૂન બે માત્ર જ્ઞૌ. હવે માથે મીંડું. નને માથે મીંડું નમ, પને માથે મીંડું પમ, ફને પાથે મીંડું ફમ, બને માથે મીંડું બમ, ફને માથે મીંડું ભમ, મને માથે મીંડું ભમ, યને માથે મીંડું યમ, રને માથે મીંડું રમ, લને માથે મીંડું લમ, વને માથે મીંડું વમ, શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ,
माथे मिंडु हम शने माथे मिंडु क्षम नने माथे मिंडु नम। હવે આવે છે બે મીંડા નને, તો ન હ, હ નો ઉચ્ચાર આવશે, શેનો આવશે? હ, ન હ, પ હ, હ હ, બ હ, ભ હ, મ હ, ય હ, ર હ, લ હ, વ હ, શ હ, શ હ, શ હ, હ, અળ હ, ક્ષ હ અને ન હ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી બારાક્ષરી પૂર્ણ થાય છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો એ ગુજરાતીની નોટબુકમાં કક્કો અને બારાક્ષરી પૂર્ણ કરવી, જેથી કરીને આવતા પિરિયડથી આપણે ચોપડીનો અભ્યાસ શરૂ કરીશું, તો તમારે આગળ લખવાનું થશે, બરાબર ને? તો તમારે જ્ઞ સુધી ગુજરાતીની નોટમાં બારાક્ષરી કમ્પ્લીટ લખવાની છે। આ છે તમારું લેસન, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આજનું લેસન છે પ થી જ્ઞ સુધી આખી બારાક્ષરી લખવી। તો સરસ અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો। ચલો આવજો, આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું।